અહમ એકત કર્મ યોગ્ય ભૂયા સામ અહમ એકત કર્મ ભૂયા તો એકત કર્મ યોગ્ય ભૂયા સામ આપણે સ્તુતિ કરીએ ને પછી યજ્ઞ મંડપમાં પ્રવેશ કરીને બેસો ને કાલે યજ્ઞમાં આવજો શુભ પુણ્ય તિથો બોલવાનો તમારે અહમ મમ આત્મનો શ્રુ પ્રથમ આદિદેવિક આદિભૌતિક આધ્યાત્મિક ત્રિવિધ તાપ ઉપ સમનાથ નવગ્રહ દેવ અનુકૂળતા સિદ્ધિ અર્થ ઇન્દ્રાદિ પ્રહલાદો નિર્વિઘ્નતા સિદ્ધિ અર્થમ ગણેશ અંબિકા પૂજનમ તથા ચ પ્રેષાત્મક પુણ્યાહ વાચનમ તથા અગ્નિ સ્થાપનમ ગ્રહ સ્થાપનમ પ્રાપ્ત દ્રવ્યેન પૂજનમ પાણી લેવાનો સૂર્ય સહિત સંઘ ઘંટા અર્ચન ચ કરીશીએ ડાબા ઉપર જમણો અટકવાનો એના ઉપર ડાબો અટકવાનો બંને અંગોઠા લઈ આપવાના વમ વરુણાય નમઃ વમ વરુણાય નમઃ વમ વરુણાય નમઃ વમ પહેલી આંગળી અને છઠ્ઠી આંગળી છોડી દેવાની આ પિતૃની આંગળી છે મૃત્યુની ક્રિયામાં આંગળી વાપરવાનો ઉપયોગ કરવાનો ઓમ માનેન પૂજનેન વર્મ દેવાઃ પ્રિયતાં નમઃ કળશમાંથી એક ચમચી પાણી તમારા પવન હાજરી સર 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 હાજરી સર લગ્નમાં ગયેલા તો બી આવી એટલે સારું કહેવાય અમારા રણજીતલાલ પધારી ગયા સર જો ચાય બઢિયા છે રણજીતલાલ બનાવી ગયેલી હા જો બધાના ચાય પીવાને બી મળી ગઈ છે પૈસો તો બનાવવાનું ચાલુ છે હજુ મિત્રો અહીંયા છે ને એક વાસીવાર ભાઈ આવેલા છે તો આપણે જુઓ સોરી પહેલાં તો માહિતી આપી દેમ એક નવા ઓડિયોમાં સૌનું સ્વાગત છે પીતું દોડી આ છે અમારું ડુમલાવ ગામ દેસાઈ પડ્યું તર્કેશ્વર મહાદેવના મંદિર આજે પાઠ ઉત્સવ કરવામાં આવી રહ્યો છે અલગ અલગ વિસ્તારમાંથી અમારા અહીંના જે કોઈ ભાઈ ભક્તો છે ખૂબ મોટી સંખ્યામાં પધાર્યા છે રસોઈ બનાવવામાં આવી રહી છે એ યજ્ઞચાર્ય છે યજ્ઞમાં બોલાયા કરતા છો પહેલાં તો ખાસ આપણે ખૂબ નાના પણ ખાસ તો રોજગારી માટે જે મહેનત કરે એમને હંમેશા આપણે એને સપોર્ટ કરીએ છીએ તેના સપોર્ટ માટે અહીં આવ્યો છું તમારા પણ આસપાસ વિસ્તારમાં ભાઈ દેખાય તો ખરીદદારી કરો એનાથી એને રોજગાર ભગવાન ને અટકાવી પાછલા ઉપર મૂકી દો અર્ઘ્યમ સમર્પયામી નમઃ અભિષેક સહિત
પૂજન પ્રતેન ભવાની શ્રી યદા નમઃ તસ્તદ શિવા અર્પણમસ્તુ અંદર કૃપા અહીં ધજા એ મંદિરના શિખર ઉપર ધજા કરે છે ધજા એટલે ભગવાનનું અસ્તર છે બનાસથી ભગવાનનું અસ્તર છે એ તમે સાચી વાત કરી છો ગાય તો ખરેખર નહીં ખરેખર સારું વાત કરી તમે બેનો ગીતર ગાજો મહાદેવ તારી મેળી ભાઈ નજીક આવી જાઓ આસ મિત્રો અમારા ડુમલાવ ગામ દેસાઈ ફેડિયા રકેશ્વર મહાદેવ આ મંદિરના સામેનું નજારો મહાદેવ કે તારકેશ્વર મહાદેવ કે તારકેશ્વર મહાદેવ કે ચાલો બાંધી લઈ ફોટો ફોટો બની કેટલા એમ કઈ ને પડી જાય તો વાત લાગી જાય એકદમ સુંદર નજારો છે આપણો ફોટોગ્રાફર ચલારામ ફોટા સ્ટુડિયો મયંક પટેલ આ જબરજસ્ત ફોટાને પટ્ટા સાહેબ સંપર્ક કરી લેજો નંબર અંદર મૂકી દો બરાબર ને આ છે અમારું તળાવનું સુંદર નજારો તજા અહીંયા મિત્રો ચડાવાઈ ગઈ છે હવે અહીંથી નીચે જે કંઈ પૂજાપાઠ કરવાના છે એ આપણે હવે લેશું તો હવે સીધા અહીંથી જઈએ આપણે ભવાની માતાના મંદિર ધજા ચડાવવાના છે ભૂતાય સ્વાહા ઓમ નમઃ શિવાય 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 નમઃ શિવા
હેચો હા સ્વાહા ઓમ અનંતાય સ્વાહા ઓમ અનંતાય સ્વાહા બધા દાતા ભેગા કરી નાખો હે ત્રંબક મૃત્યુંજય મહાદેવ ત્રાહિમાં શરણાગત જન્મ મૃત્યુજરાવ્યાધિ વિવિધ કર્મ બંધા ઓમ રુદ્રાય સ્વાહા ઓમ રુદ્રાય સ્વાહા રુદ્રાય સ્વાહા રુદ્રાય સ્વાહા રુદ્રાય સ્વાહા ઓમ 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 રુદ્રાય સ્વાહા મૃત્યુંજય મહાદેવ રાહિમાં શરણાગતમ જન્મ મૃત્યુજરા વ્યાધિ પીડિતમ તો બ્રાહ્મણ ના મંત્ર થકી એ મૂર્તિ ની અંદર પ્રાણ શક્તિ, કારણ કે મૂર્તિ તો નિર્જીવ જ હોય છે. જયપુર થી લાવીએ, ઉદયપુર ગમે ત્યાંથી આપણે મૂર્તિ લાવ્યા, કારણ કે શિલ્પી એ મૂર્તિ ને ઘડી હોય અજોડી અને દ્વારા. તે કયા અવસ્થામાં હોય, બીડી પીતો હોય, નાવા વગર નો હોય, ટોયલેટ જઈને આવેલો હોય, બાથરૂમ જઈને આવેલો હોય, તો તેને સ્નાન કરવાનું, પછી તે મૂર્તિ નું ઘડતર કરવાનું. એટલે બધા દોષો લાગે, એના દોષો ક્યારે નિવારણ થાય? બ્રાહ્મણો મંત્ર બોલે, ને મંત્ર થકી પૂજન તમે કરો, ને બ્રાહ્મણ થકી આપણે એમાં પ્રાણ શક્તિ પૂરીએ, ને એ પ્રાણ શક્તિ દ્વારા આપણું દેવ તત્વ વધે. જે પૂજા કરો, જે રીતે અત્યારે અભિષેક કર્યો તમે શિવનો, શું તો કે દૂધ અને દહીં દ્વારા અભિષેક શા માટે કરવામાં આવે? કે આપણી જે કઈ અભિલાષા હોય તો ભગવાન શિવ. એટલે અમે બ્રાહ્મણો પણ અમે સલાહ આપીએ કે ભાઈ તારે કાલ સર્વ દોષ છે, શું કરો? તો શિવ નો અભિષેક કરો, ગાય નો દૂધ જોશે, શેજી નો રસ જોઈશે, આ જોશે, એનું બધું દ્રવ્ય એના દ્વારા પણ અભિષેક કરી શકાય. એટલે આપણે અભિષેક દ્વારા બધી આપણી મનોકામના પૂર્ણ થાય. ચમચીમાં હવે તમારે પાણી લેવાનું, હસ્તે જળમાં તમે બેના ચડાવજો, હસ્તે જળમાં દાય પ્રારબ્ધ સગરમાં સાંગદાસી સિયાળખ ગણપતિ આદે સ્થાપી દેવતા નામ ગુરુડાગ્ને ચ ઉત્તર પૂજન કરી સીએ. થાળીમાં પાણી છોડી દેજો, ત્યાં ફૂલ આપજો ભાઈ. ઓમ ગણાનંદવા ગણપતિ કો આવા મહે પ્રિયાનંદવા પ્રિયપતિ કો આવા. 21 સાલની અંદર પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી. આ ભગવાન તારકેશ્વર મહાદેવ નું મંદિર બહુ વર્ષો જૂનાનું અને પુરાણું મંદિર છે. આ મંદિરની અંદર દરેક ભક્તજનો આવે, પોતાની આસ્થા લઈ, અને તે ભગવાન શિવ દરેકની આસ્થા પૂર્ણ કરે છે. આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી, અને પ્રાણ પ્રતિષ્ઠા એટલે કે ભગવાનની અંદર પ્રાણ પૂરવામાં આવે છે બ્રાહ્મણોના મંત્ર થકી, એટલે એને પ્રાણ પ્રતિષ્ઠા કહેવામાં આવે છે. હવે એ પ્રાણ પ્રતિષ્ઠા દ્વારા બ્રહ્મદેવ, ભવાની માતા અને તારકેશ્વર મંદિરનું નવું નિર્માણ મંદિર થયું, અને એની અંદર અહીંયા ભગવાનની સ્થાપના થઈ. તો આજે એ નિમિત્તે અહીંયા ભગવાન શિવનો યજ્ઞ રાખવામાં આવ્યો. ભગવાન શિવનો યજ્ઞ થકી આપણે અહીંયા પાઠોત્સવ ઉજવી રહ્યા છીએ. પાઠોત્સવ એટલે કે ભગવાનની વરસગાંઠ, બર્થડે. છોકરાઓની બર્થડે હોય તો આપણે કેક કાપીએ, અને કેક કાપીએ અને
બર્થડે ઉજવીએ. એવી રીતે ભગવાનની બર્થડે આપણે અહીંયા પ્રસાદ અને મહાપ્રસાદ લેશું. યજ્ઞ દ્વારા આપણે અહીંયા પાઠોત્સવ ઉજવી રહ્યા છે. અહીંયા અખાનંદ મહારાજની પણ આપણે મૂર્તિ સ્થાપિત કરેલી છે. તો એ આપણા સદગુરુ છે. એ ગુરુનું પણ આપણે પૂજાના યજ્ઞની અંદર બહુ મહત્વ બતાવ્યું છે. યજ્ઞ થકી અધિ વ્યાધિ અને ઉપાધિ સર્વ બધું દુઃખ દરિદ્ર આપણું દૂર થાય છે. આપણાથી પૂજામાં ન બેસાય, ખાલી યજ્ઞના દર્શન કરો તો પણ આપણા પાપ મુક્ત થાય છે. યજ્ઞનું ફળ બહુ અતિ ઉત્તમ છે અને તેના શિવના યજ્ઞ કાળા તલ ઘી અને બધી જાતના દાંતણો દ્વારા કરવામાં આવ્યો અને એ થકી આપણે ભગવાનની અત્યારે પૂર્ણાહુતિ એટલે કે શ્રીફળ ઉપવા તરફ જઈ રહ્યા છે. તે કરીશું, પૂર્ણાહુતિ કરીશું, આરતી કરશું અને ભગવાનનો પ્રસાદ અને મહાપ્રસાદ વગેરે લેશું. એટલે આ બધી નવ ગ્રહોની આહુતિ આપી, ગ્રહો નવ પણ તેની સાથે બધા 44 દેવોની આહુતિ આપી અને ભગવાન શિવની આહુતિ આપી. તો પરમાત્મા દરેકનું દરેક રીતે કલ્યાણ કરે એવી પ્રભુ તારકેશ્વર દાદાને પ્રાર્થના. બોલો તારકેશ્વર મહાદેવ કી જય. તારકેશ્વર મહાદેવ કી જય. విద్యాబుద్ధి శ్రీయంబలం తేజమాయుష్. પોતાનું શ્રીફળ કોઈ લાવ્યા હોય તેમણે યજ્ઞ ગુણમાં મૂકવું હોય તો તે મૂકી શકશે. పశ్చిమే ప్రణితా પ્રદક્ષિણા માર્તીની ફરતે પાણી ઉવાળો, પેલા માંથી ફૂલ લેજો, ફૂલ ઉવાળીને યજ્ઞ કુંડ પાસે ચડાય આવો અને ચડાવી દો. હવે જીતેશભાઈ આવી ગયા છે ને મિનિબસ ને તેજસ ભરતભાઈ, આ કામ કોઈ કરી શકે કે જો મિનિબસ ભાઈ હું કરે જો મિનિબસ મજા આવતી છે કામ કરો એકદમ આનંદ વાંધો નહીં. એટલે બહેનો ને આરામ આપવા માટે જેવું છે કે ભાઈ બરોબર આરામ જ આપવો પડે બહેનો. એટલે એટલે તમે સફાઈ કરતા છે જીતેશભાઈ, તમે બી કરો ને. ખુબ સરસ કરતા રહેજો, ઘરે નહીં કરતા હા, ને તમને પછી તકલીફ પડે. ઇધર નિર્મલભાઈ ખૂબ મહેનત કર રહા હૈ, ઇધર નિર્મલભાઈ પણ અમુક આખું ના કહે દારૂ ન પીએ છી એટલે હા કામ કરવું પડે. ઘર અહીંયા આપદા પાડે હો કે મૈખા ભાઈ, અમારથી અમુક બેન તો વિધવા આપી છે ભાઈ, ઘરે કોઈ આપદા નહીં પાડે મૈખા. આપી દે ફરીથી આપો.
હલો, અમારો જીતુભાઈ ખરેખર આ તો છે, હું તમારામાં જ છે, હું ધર્મલિયાનો જમાય છે, એટલે આમંત્રણ મારે સાસરીમાં અપાય પડ્યું. હું મારો પરિચય છે અને દરેકે એવું નથી કે આ જનકલ્યાણ માટે એટલે પોતાના જીવનને ઉદ્ધાર માટે યજ્ઞ રાખવામાં આવે છે. એટલે હું જમાય તરીકે તમામને, ભક્ત મંડળને અને મારા મંડળ વર્ગને, મારા ગુરુજીના આખા જિલ્લાનો ટ્રસ્ટ વસી હું આમંત્રણ આપી દઉં છું. એટલે આપણને જીવનમાં એક તક એવી મળી શકે છે, આ મિનિમમ છે. એટલે આ લાભ જોશો ને, નજર રાખશો, મંડળને લગભગ હજારો સ્થળમાં હજારેક માણસો આવશે, એટલે તમે ત્યાં આખી વિગતવાર મંડળેશ્વરો કેટલા આવવાના, કેટલા યજમાનો છે, કેવી રીતે કરવાનો અને એની બધી રૂપરેખા અને વીઆઈપી કાર્ડ બનાવવાના છે, એમની રૂપરેખા કાર્ડ બધું આમંત્રણ ધજારોહણને દાડે પત્રિકામાં હાથો હાથ આપી દેવાનું, તથા અમારા ધજારોહણના યજમાન પણ થઈ ગયા અને યજ્ઞની ફીસ મિનિમમ 750 હતા, પણ આ પહેલી મિટિંગમાં આયોજન કરી દઉં કે મોંઘવારી છે એટલે 4100 રૂપિયા. 4100માં એક જોડ બહેનોને સાડી મળશે અને ભાઈઓને પીતાંબર અને કેસ, એમાં 3 દિવસ એમને જમવાની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા અને પૂજા પો 3 દિવસ. એટલે આટલી બધી અમારી મંડળ એમને મદદ કરશે, પૂજા પો આપશે, એ રીતેનો બધો સહયોગ કરશે. એટલે જે કોઈ ધર્મપ્રેમી યજ્ઞમાં લાભ લેવો હોય તો પણ નામ બાકી છે અને મંડળેશ્વરનું દર્શન કરવું હોય તો પણ ચાન્સ મળશે. અને અમે પરમિશન લીધી છે મંડળેશ્વર લોકોની, અમે જાતે ગયા ધર્મલિયા ગ્રુપ અને અમારા એક કૈલાસપુરી છે ચાનોદના, એમને સાનિધ્યમાં ગુરુગૃહ મંડળેશ્વરોને 3-4 મંડળેશ્વરો પરમિશન લીધી ને એ લોકો આવવાના છે. આમની જોડે હવે બધા ઘણા મંડળેશ્વર આવશે, એટલે અહીંયા મિનિ કોમ્બો લાગશે, દર્શન થશે, એટલે જેથી તમામ ભક્તોએ આ પત્રિકામાં ધજારોહણની નંબર આપેલો છે એમનો સંપર્ક કરવો. સુરેશભાઈ, ઝવેરભાઈ, અશ્વિનભાઈ, રમેશભાઈ, એટલે જેમને પણ કઈ ઈચ્છા થાય નોંધાવો હોય યજ્ઞમાં બેસવાનું, એમને ફોન કરો અને એ આમંત્રણને હું એવું માનું છું કે તમામ ભક્તોનો જનકલ્યાણ માટે જેને કોઈ ભાગ લેવો હોય તો અમારે નંબર પર સંપર્ક કરો. જમાઈ તરીકે તમામ ભક્તો મંડળને હું આમંત્રણ આપું છું. આ 19મી જાન્યુઆરીનું ધ્યાન રાખે અને ફેબ્રુઆરીની 14-15-16 તારીખે અમને લગભગ પત્રિકા ન પહોંચાય કે નહીં પહોંચી વળાય, પણ આજનું આમંત્રણને ધ્યાન રાખે, 14-15-16 ફેબ્રુઆરીને ધ્યાનમાં રાખે અને અવશ્ય અમારે ધર્મલિયા ખાતે પધારો એવી નમ્ર મારી વિનંતી. કાકેશ્વર મહાદેવ કી જય. ઉમાપતિ મહાદેવ આશીર્વાદ આપતા. પતિર બ્રહ્મા, પતિર વિષ્ણુ, પતિર દેવો મહેશ્વરા, પતિ સાક્ષાત પરબ્રહ્મા, તસ્મૈ શ્રી પતયે નમઃ. આજે હવાથી 2 વખત પગે લાગ્યા, એટલે લક્ષ્મી ને નારાયણ એમ જ પગે ની લગાડાય, એનું કઈ આપવું પડે. અગ્નિનું આપ્યું ને તેવી રીતે આ પગે લાગ્યા, એનું કઈ આપો. તસ્તદ બ્રહ્માર્પણમસ્તુ. હસ્તે અક્ષદાન ગૃહીત્વા આત્મા, પછી ચોખાના દાણા લેવાના છે. ઉત્તિષ્ઠ બ્રહ્માણસ્પદે દેવયન તસ્વે મહે ઉપપ્રયંતુ મરુતઃ સુદાનવ કીર્તિરપ્રાસુ ભવાસજા. આ ભગવાનના મંડપમાં વધાવી દેજો, ગણપતિ આદિ સ્થાપી દેવા. સ્વસ્થ સ્વસ્થાને પરમેશ્વર બ્રહ્મા દયો દેવા. વિરામીએ આપીએ છે. હવે તમારે બ્રાહ્મણોનું પૂજન કરવાનું, પ્રસાદ લેવાનો, પછી અંદર પગે લાગવાનો, પછી તમારું જે કંઈક સાહિત્ય સામગ્રી જે હોય તે તમારે લેવાની, એ ભગવાનને પહેલા પગે લાગી જવું. આપ જે ફળ જે તમને આપ્યું છે એ તમારે લઈ જવાનું, ઘરના જે હોય એ લોકો પ્રસાદ તરીકે લેવાનું છે ફળ, એટલે તમારી જે થેલી એની અંદર એ મૂકી દેવું.
બોલો તારકેશ્વર મહાદેવ કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. બેનો આ બાજુ આવી જાઓ, એ હાર પડે. બેનો આ બાજુ આવી જાઓ હાર, અહીંયા 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 આવી જાઓ. તમે આટલે કે આવી જાઓ તમે અહીંયા 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 આવી જાઓ. અહીંયા અહીંયા તડકો સહી આવી રહ્યો. મેં તો નહી જાણો, તા નહી જાણો મેં. ઘણા બધા વિસ્તારમાં બહુ આમંત્રણ મળેલું છે, ઘણા જગ્યાએ જવું જોઈએ, તમે જવા સોરી. ખરેખર અમારું બહુ કામમાં છે, એટલે આજુબાજુ વિસ્તારમાં જે કાંઈ આમંત્રણ મળે છે ત્યાંમાંથી જવાયું નથી. આ તો અમારા ગામ ફળિયામાં બાજુમાં, એટલે આજે પ્રોગ્રામમાં આવ્યો અમારા મંડળ નવયુવક મંડળ મિત્ર મંડળ દ્વારા તમામ ભાઈ આવનારા દિવસોમાં આ રીતના અહીંયા આયોજન કરતા છે. જય જવાન જય કિશન.